વધુ એક મહત્વના સમાચાર. રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે. તો વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. બપોર બાદ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફરી એક વખત દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. તો રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. આ વચ્ચે હાલ તો વાત કરીએ કે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસરે નથી. આ વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત જોવા મળશે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હાલ તો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો બપોર બાદ પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને આ સાથે જ અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ યથાવત છે. તો સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પણ પડી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અને આ સાથે જ બપોર બાદ પણ વરસાદ વરસી શકે છે તેવું પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી સ્ટુડિયોથી કામેશ ચોકસી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કામેશ, રાજ્યમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિંડીના માધ્યમથી જણાવશો કે હાલની સ્થિતિ શું છે અને આગળની સ્થિતિ કેવી રહેશે? બિલકુલ આરતી, આપણે જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે, છેલ્લા 48 કલાકની વાત કરવામાં આવે કે છેલ્લા 72 કલાકની વાત કરવામાં આવે, 72 કલાકથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજની વાત કરવામાં આવે તો આજે પણ આ સિલસિલો યથાવત રહેશે. આજની જો ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં પણ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપણે મેપના માધ્યમ દ્વારા સમગ્ર સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીશું. કઈ જગ્યાએ વાદળો બંધાયેલા છે, કઈ જગ્યાએ વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે અને આજે દિવસ પર ક્યાં કઈ જગ્યાએ કેવો વરસાદ પડી શકે છે. આપણે સૌપ્રથમ વાત કરીશું દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો મુંબઈની સૌપ્રથમ વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે. નાસિક પાસે વાત કરવામાં આવે તો નાસિકમાં પણ એક સિસ્ટમ સક્રિય છે જેને લઈને વરસાદી માહોલ યથાવત છે. તેને લઈને મહારાષ્ટ્રના વિવિધ ભાગોની વાત કરીએ તો મુંબઈ, પાલઘર સહિતના જે ભાગોમાં આજે દિવસભર ભારે વરસાદ પડશે તેની સીધી અસર દક્ષિણ ગુજરાત ઉપર જોવા મળશે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજે દિવસે મેઘમહેર યથાવત જોવા મળશે. વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો ને જેને લઈને બેટમાં ફેરવાયેલું છે, ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા છે. આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે અને મેઘમહેર એ મેઘ કહેર આજે સાબિત થઈ શકે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે જે દક્ષિણ ગુજરાતના સમગ્ર પટ્ટાની તો ભરૂચ, આમોદ, સુરત, વલસાડ, ઉમરગામ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદી વાતાવરણ જોવા મળશે અને સારો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. આ સાથે જ જો વાત કરીએ અન્ય ભાગોની તો ખાસ કરીને જે સિસ્ટમ જે સક્રિય થઈ છે ને એ પ્રમાણે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વડોદરામાં આજે બપોર બાદ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની તો અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળશે, બપોર બાદ હળવો વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે એક રાજસ્થાનમાં એક ખૂબ મોટી સિસ્ટમ સક્રિય થઈ છે, અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભીલવાડા પાસે આ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની સીધી અસર વાત કરીએ તો બનાસકાંઠાના જે સરહદી ભાગો જે છે ત્યાં આગળ જોવા મળશે. આજે પાલનપુર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ખૂબ સારો વરસાદ પડે તે સંભાવના જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરીએ તો પાલનપુર, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિતના આ ભાગો જે છે ત્યાં આજે દિવસભર વરસાદી માહોલ રહેશે અને ત્યાં આગળ ખૂબ સારો વરસાદ પડે તે સંભાવના અત્યારે જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગરમાં આજે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉના, જૂનાગઢ અને દ્વારકા સહિતનો જે દરિયાઈ પટ્ટો જે છે ત્યાં આગળ દિવસભર આજે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો નલિયા અને ગાંધીધામની વાત કરવામાં આવે તો ત્યાં પણ આજે દિવસભર
વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે ચોક્કસથી કહી શકાશે આરતી કે આજની જો દિવસની વાત કરવામાં આવે તો બપોર બાદ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બધી જ બાજુએ સારો વરસાદ પડે, વરસાદી ઝાપટા પડે અને મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે. અને હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જી જી કમેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજ્યમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં સૂચના પણ આપવામાં આવી છે. અનેક વિસ્તારોને રેડ એલર્ટ તો અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે વાત કરીએ કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એક વખત મેઘરાજા ધબધબાટી બોલાવશે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે અને આ સાથે જ સાવચેતીના રૂપે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના પણ આપવામાં આવી છે.